નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા, પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. એક સરખી ઢગલી કરે ને એના ભાગ પાડે. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને રમમાં દોડી જતા. એ ઢગલી પડી રહે તો ભગવાન રાતે આવે છાના મના, ભગવાન રાતે આવે છાના મના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. ભગવાન રાતે આવે છાના મના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘર વકરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રમેશ ભગવાનનો ભાગ, અરે ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું, હાથમાં ઘણું ઘણું આવ્યું અને ગયું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ, એકાદ સૂકું તરણું એ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો, હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. અને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. હવે ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બનીને પડ્યો છું, જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો 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 ઓગળતો. સામું કર્યું તે સ્મિત, તો મેં આ ગઝલ લખી, વચ્ચેથી તોડી ભીત, તો મેં આ ગઝલ લખી. અરે રંગોથી મારું આંગણું રળિયામણું કર્યું, રંગોથી મારું આંગણું રળિયામણું કર્યું, શણગારી તે પછી તો મેં આ ગઝલ લખી. પહેલા પ્રહાર કરવો પછી પ્રેમ આપવો, પહેલા પ્રહાર કરવો પછી પ્રેમ આપવો, સમજાય તારી રીત તો મેં આ ગઝલ લખી. ચોપાટની રમત હો કે હો પ્રેમની રમત, ચોપાટની રમત હો કે હો પ્રેમની રમત, થઈ માત્ર તારી જીત તો મેં આ ગઝલ લખી. અયું જો નંદવાયું કદી તોય શું રમેશ, અયું જો નંદવાયું કદી તોય શું રમેશ, પામો તું સૌની પ્રીત તો મેં આ ગઝલ લખી.